हेलो। हाँ नरेश भाई। हाँ नमस्ते सर जी। नमस्ते। हाँ बधा जोड़ायेला छे मित्रों। बधाई जोड़ायेला छे। हाँ ओके, तो स्टार्ट करी दईए। हाँ ओके, तो हूँ स्क्रीन शेयर करूँ छू। अवाज रेडी आवे छे कौशिक भाई? नरेश भी आवाज रेडी छे। रेडी छे। ओके हाँ ओके। વન મિનિટ, હું શેર કરી રહ્યો છું સ્ક્રીન। હા વાંધો નહીં, યુ મે ટેક યોર મોર ટાઈમ। સ્ક્રીન શેર થઈ છે મોનીશભાઈ સાહેબ? હા સ્ક્રીન શેર થઈ ગઈ છે, ઓકે, ખાલી સ્લાઇડ શો રન કરવાનો બાકી છે। ओके गुड नरेश भाई, कंप्लीट छ, कंटिन्यू करो। ओके ओके, थैंक यू। नमस्कार तमाम મિત્રોને, અમે અહીંયા આજે, પહેલાં તો મારો થોડો પરિચય આપી દઉં તો, નરેશ કુમારવી ચૌધરી, એલ એન કે કોલેજનો જ હું ભૂતપૂર્વ વિદ્યાર્થી છું અને અત્યારે સરકારી શિક્ષક તરીકે 9 વર્ષથી ફરજ બજાવું છું। વિજ્ઞાનના SRG તરીકે સ્ટેટમાં, GCRTમાં લેખક તરીકે, સમીક્ષક તરીકે પણ કાર્ય કરું છું। આપ સૌ મિત્રો ની જે બાબત છે મને જાણવા મળી શર્મા મેડમ જોડે, એમને વાત કરી કે આપ સૌ માંથી કેટલાક મિત્રો વિજ્ઞાનના હશે પણ તમામ મિત્રો વિજ્ઞાનના નથી, એ અલગ અલગ વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા છે અને એમને જે પરીક્ષા આપવાની છે એમાં તમારે વિજ્ઞાન વિષય આવવાનો છે। તો મિત્રો, વિજ્ઞાન એ કંઈ અઘરું નથી, આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલી જ ઘટનાઓનો અભ્યાસ એટલે વિજ્ઞાન। એટલે તમારે એવું ક્યાંય મગજમાં એવી ખોટી ગ્રંથિ, ખોટો ભ્રમ લઈને નથી ફરવાનું કે અમે તો વિજ્ઞાનના વિદ્યાર્થી નથી તો અમને આ નહીં ફાવે। તમે પણ ખૂબ સારી રીતે વિજ્ઞાન વિશે શીખી શકશો। આજે તમને પહેલો પ્રશ્ન થશે કે આ જો મિત્રો 2 પિરિયડમાં હું આખું વિજ્ઞાન શીખવી દઉં એ શક્ય નથી, પણ આપણે એવા એવા ટોપિક કવર કરીશું કે જે ની સાથે તમે અનુકૂલિત છો અને નંબર 2 કે એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે। તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું આપણા શરીરતંત્ર। તો શરીરતંત્રમાં અલગ અલગ તંત્રો આવે છે, એ સૌમાં આપણે આજની શરૂઆત કરી રહ્યા છે પાચન તંત્ર। હવે આ પાચન તંત્ર
માં તમે ઘણા શબ્દોથી પરિચિત છો, પણ કેટલાક શબ્દો શક્ય છે કે તમારા માટે અપરિચિત હોય અથવા તમે એના વિશે થોડું ઓછું સાંભળ્યું હોય. પણ મોટા ભાગે આપણી ઉંમર એટલે કે ગ્રેજ્યુએટ લેવલે આપણે પહોંચ્યા હોઈએ તો આ શબ્દોથી આપણે હવે પરિચિત થઈ ગયા જ હોઈએ. અને અહીંયા વાત છે ધોરણ 5 થી 8 ના વિજ્ઞાનની, મતલબ તમે આ બધું ભણીને જ આવ્યા છો. ક્યાંય પણ તમારે એવું તમારું જે દલીલ છે ના ચાલી શકે કે અમે વિજ્ઞાન ભણ્યા નથી, કારણ કે 5 થી 8માં તો તમે વિજ્ઞાન ભણ્યા જ છો. અને એ જ વિજ્ઞાન કંઈ બદલાતું નથી મિત્રો, અભ્યાસક્રમ બદલાય પણ વિજ્ઞાન તો બદલાવાનું નથી. તો અહીંયા શરૂઆત કરીએ પાચન તંત્રથી. તમે આ આકૃતિને એક વખત ધ્યાનથી જોઈ લો, જરૂર જણાય તો આને સ્ક્રીનશોટ પણ લઈ લેજો. તો આ આકૃતિમાં જે અંગો બતાવ્યા છે તમામ અંગોને આપણે પાચન તંત્રના અંગો કહીશું. તમને આમાંથી એક રીતના પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ચલ નીચેનામાંથી એ કોઈ પ્રશ્ન આપ્યો ને એવું પૂછ્યું હોય આમાંથી કયું અંગ પાચન તંત્રનું નથી, તો એમાં તમને 3 અંગો પાચન તંત્રના આપ્યા હોય અને બીજો કોઈ અંગ એક અલગ તંત્રનો આપ્યો હોય એવું બની શકે. અથવા આ જ પ્રશ્ન અલગ રીતે પણ પૂછી શકાય, નીચેનામાંથી કયું અંગ પાચન તંત્રનું છે અને એમાં કોઈ એક અંગ તમને પાચન તંત્રનું આપ્યું હોય અને અન્ય 3 અંગો એ કોઈ અલગ તંત્રના આપ્યા હોય. તો પહેલા તો તમને એ તંત્રો વિશે, આજે શરીરના અલગ અલગ તંત્રો છે તંત્રના અંગોની ખબર હોવી જોઈએ. તો પાચન તંત્રમાં આટલા અંગો આવશે, એમાં સૌથી પહેલા શરૂઆત થાય છે મુખ ગુહાથી. મુખ એટલે મોં, જેમાં આપણે ખોરાક મૂકીએ છીએ અને ખોરાકને ચાવીએ છીએ. તો અહીંયા આપણે ખોરાક સૌથી પહેલા મોંમાં મૂકીશું. હવે આ જે ખોરાક મૂક્યો છે એને આપણે દાંત વડે ચાવીએ છીએ. દાંતના પણ અલગ અલગ પ્રકાર છે, અહીંયા હું તમને સાથે સાથે એક બીજી સ્લાઇડમાં એ પણ બતાવતો જઉં છું. જ્યારે મુખ ગુહાની વાત આવી ત્યારે દાંતને આપણે એમના ભૂલી શકીએ નહીં. હવે તમને થાય કે દાંતના પણ અલગ અલગ પ્રકાર છે, તો હા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પહેલા 4 દાંત છે એ પહેલા 4 દાંત એ છેદક દાંત છે, જે ખોરાકને ચીરવા અને ફાડવાનું કામ કરશે. આમાંથી તમને કેવા પ્રશ્ન પૂછાઈ શકે તો એ પણ સાથે ચર્ચા કરતા જઈએ. તો આમાં તમને એવું પૂછાય કે ભાઈ તમારી પાસે મોહન થાળનો ટુકડો છે, એને વટકું ભરવા માટે તમે કયા દાંતનો ઉપયોગ કરશો? અને નીચે આ 4 ઓપ્શન આપી દીધા હોય, છેદક, રાક્ષસી, અગ્રડાળ અને ડાળ. તો છેદક દાંતનો ઉપયોગ આપણે ચીરવા ફાડવા, છેદક દાંતનો ઉપયોગ આપણે જે તે વસ્તુને બચકું ભરવા માટે, એને કાપવા માટે કરતા હોઈએ છીએ. તો મોહનથાળનો ટુકડો છે એનો, તો એને કાપવા માટે સૌથી પહેલા કયા દાંત વાપરીશું આપણે? છેદક. એ જ રીતે આપણે એનાથી આગળ વાત કરીએ કે ભાઈ તમારી પાસે બિસ્કિટ છે અને બિસ્કિટને તમારે મોંમાં મૂકવો છે, એને કાપવો છે, સૌથી પહેલાં તો કયા દાંત વપરાશે? તો છેદક. આવા પ્રશ્નો પૂછાઈ શકે. એના પછીના 2 દાંત છે એ રાક્ષસી દાંત છે. આ રાક્ષસી દાંત આપણા મોંમાં તમે જોયા હોય તો એકદમ મોટા હોય છે અને અણીદાર હોય છે. આ દાંત છે એ ચીરવા અને ફાડવાનું કામ કરતા હોય છે. તમે જોજો, તમને કોઈ આમ કડક પદાર્થ મળશે તો તમે એને શેના વડે, જેમ કે શેરડી, તો શેરડીને તમારે આમ એનો ઉપરની છાલને ઉતારવી હશે તો તમે છેદક દાંતનો તો ઉપયોગ કરશો પહેલા, પણ પછી એને ચાવવાની વાત નથી, એને હજુ ચીરવા ફાડવાની વાત કરું છું. અમે તમારે 2 ભાગ કરવા છે ચીરીની, તો મોટા ભાગે તમે આ રાક્ષસી દાંતનો ઉપયોગ કરશો. એનાથી આગળ અગ્રડાળ અને ડાળ, આ બંનેનું કામ એક જ જેવું છે અને એ છે ખોરાકને દળવાનું અથવા પલળવાનું. ટૂંકમાં સાદી ભાષામાં કેવું હોય તો ખોરાકને ચાવવાનું કામ આપણે ડાળ અને અગ્રડાળથી કરીએ છીએ. તો આ 4 પ્રકાર એ આપણા દાંતના છે, છેદક, રાક્ષસી, અગ્રડાળ અને ડાળ. તો આ તમને જ્યાં જ્યાં ચિત્રો તમને જરૂરિયાત લાગે તો એની તમે સ્ક્રીનશોટ લેતા રહેજો મિત્રો. આ 7મા ધોરણનો 2જો પાઠ છે, પ્રાણીઓમાં પોષણ. એટલે તમારી પાસે જો બુક હોય તો એ તમે એમાંથી વાંચી શકશો, સાથે સાથે આનું સ્ક્રીનશોટ લેતા જશો તો તમને તમારી સાથે આ મટીરિયલ જોડવામાં તમને તકલીફ નહીં પડે. તો આ વાત થઈ ગઈ મુખ ગુહાની અને એમાં રહેલા દાંતના અલગ અલગ પ્રકારોની. હવે મુખ ગુહામાં બીજું પણ એક અંગ આવેલું હોય છે અને એ છે જીભ. તમને થાય જીભનું પાચનમાં કોઈ કામ ખરી? તો હા મિત્રો, જીભ એક ખોરાકને મોંમાં એક બાજુથી બીજી બાજુ ફેરવે છે. ધારો કે જીભ ના હોય તો તમે વિચારો કે તમારે ડાબી બાજુ ખોરાક ચાવતા હોય અને એને જમણી બાજુ લાવવું હોય અને જીભ ના હોય તો તમે શું કરો?
તો તમારે આમ આખું નમવું પડે ત્યારે ડાબી બાજુથી જમણી બાજુ આવશે. પણ જીભ એ કામ કરે છે કે ખોરાકને ડાબી બાજુથી જમણી બાજુ ફેરવે છે, મતલબ આખા મોંમાં ફેરવવાનું કામ કોણ કરે છે? તો એ જીભ કરે છે. સાથે સાથે મોંમાં લાળ ગ્રંથિ પણ આવેલી હોય છે. આ લાળ ગ્રંથિ છે એ માંથી લાળ છૂટી પડે છે. હવે તમને અહીંયા સાથે સાથે એ પણ ખબર હોવી જોઈએ કે લાળ આપણા ખોરાકના પાચનની શરૂઆત મુખ કુહાથી થઈ જાય છે. આ શબ્દ તમને કદાચ નવાઈ ભર્યો લાગે પણ સાચી વાત છે, કારણ કે મોઢામાં લાળ ગ્રંથિ આવેલી હોય છે અને લાળ જે છે એ લાળ દ્વારા સૌથી પહેલા મોંમાં સ્ટાર્ચનું પાચન થાય છે. તો સૌથી પહેલા મોંમાં શેનું પાચન થાય છે એ તમને ખબર હોવી જોઈએ કે સ્ટાર્ચ. હવે આ સ્ટાર્ચ તમારા માટે કદાચ નવો શબ્દ હોઈ શકે. આપણે બી એક પાઠ લઈશું આહારના ઘટકો, ત્યારે થોડી આની ચર્ચા કરી દઈશું. તો મોંમાંથી પાચન શરૂ થઈ જાય છે અને લાળ ગ્રંથિમાંથી નીકળતી લાળ દ્વારા થાય છે. હવે ખોરાકનું તમે અહીંયા બરાબર ચાવ્યો, એનું થોડું પાચન થયું, ત્યારે ખોરાક આગળ આવ્યો. હવે એના પછી આગળનો એક ભાગ છે એ છે અન્નનળી. ખોરાક અન્નનળીમાં જશે, અન્નનળીમાંથી એ આગળ જઠરમાં જશે. હવે જે જઠર છે, જઠરનું કાર્ય શું છે? તો જઠરમાં અલગ અલગ પાચક રસો આવેલા હોય છે અને એમાં ખાસ કરીને એક એસિડ HCL એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એમાં આવેલું હોય છે. અને આ જે HCL એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું કામ છે કે ખોરાકમાં જો કોઈ ભૂલથી બેક્ટેરિયા વાયરસ આવી ગયા હોય તો આ બેક્ટેરિયા કે વાયરસને મારવાનું કામ કરશે અને સાથે સાથે ખોરાકના પાચનનું પણ કામ કરશે. અહીંયા ખોરાક વલોવાશે જઠરમાં એક પ્રકારે અને ત્યાંથી ખોરાક આગળ વધશે. અહીંયા આ એક યકૃત નામની ગ્રંથિ તમને બતાવી છે, આ યકૃત છે. તો આ અહીંયા ખાસ ધ્યાન એ રાખવું કે યકૃત એ આપણા શરીરની મોટામાં મોટી ગ્રંથિ છે. ખાસ કરીને પાચન તંત્રની વાત કરીએ તો મોટામાં મોટી જો ગ્રંથિ ગણવી હોય તો એને આપણે યકૃતને ગણી શકીશું. એના પછી અહીંયા આવેલું છે પિત્તાશય, એમાંથી પિત્તરસ નીકળે છે અને આ પિત્તરસ એ પણ પાચનમાં કામ લાગે છે. હવે અહીંયા એક બીજું અગત્યનું જે અંગ છે એ અંગ છે સ્વાદુપિંડ. અહીંયા હું તમને કીર્તિ બતાવી રહ્યો છું. તો આ સ્વાદુપિંડ છે, અહીંયા એક ખાસ પ્રશ્ન અલગ રીતે પૂછાઈ શકે એવું એટલા માટે છે કે માનવ જીવન સાથે સંકળાયેલો છે અને ગુજરાતમાં એના સૌથી વધારે દર્દીઓ છે. મિત્રો, ડાયાબિટીસનું નામ તમે સાંભળ્યું હશે. હવે આ ડાયાબિટીસનો રોગ થવા માટે જે જવાબદાર કોઈ બીજા વાયરસ બેક્ટેરિયા નથી પણ આપણા શરીરમાં રહેલું આ સ્વાદુપિંડ છે. જ્યારે આ સ્વાદુપિંડ કાર્ય કરવાનું બંધ કરી દે ત્યારે એમાંથી એક અંતઃસ્ત્રાવ જેનું નામ છે ઇન્સ્યુલિન. હવે આ ઇન્સ્યુલિન યાદ રાખજો મિત્રો, ઇન્સ્યુલિન શેમાં ઉત્પન્ન થાય છે? તો આ તમને ખબર હોવી જોઈએ કે ઇન્સ્યુલિન એ આ સ્વાદુપિંડમાં ઉત્પન્ન થાય છે. તો આ સ્વાદુપિંડ એ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું કામ કરે છે. જ્યારે સ્વાદુપિંડમાં કોઈ ગડબડી થાય, ઇન્સ્યુલિન ઉત્પન્ન ના થાય, તો ઇન્સ્યુલિન શું કામ કરશે? તો આપણા ખોરાકમાં જે શર્કરા એટલે કે સાકર, સાદી ભાષામાં કેવું હોય તો ખાંડ, એટલે આમ તો સુગર પણ કહેવાય છે, તો આ ખાંડનું પાચન કરવાનું સ્વાદુપિંડ કરે છે. પણ જ્યારે કોઈ કારણસર આ સ્વાદુપિંડ કાર્ય કરવાનું બંધ કરી દેશે તો એ સાકર એટલે કે સુગર, ટૂંકમાં કહીએ તો કાર્બોદિતનું પાચન નહીં થાય અને એના કારણે લોહીમાં શર્કરા વધી જશે અને આ શર્કરા વધવાને જ આપણે ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. હવે એનાથી આગળ વાત કરીએ તો આ સ્વાદુપિંડ છે એ સ્વાદુપિંડ વન મિનિટ મિત્રો, આ સ્વાદુપિંડ જે છે એ સ્વાદુપિંડ કાર્ય કરવાનું બંધ કરી દેશે તો ડાયાબિટીસનો રોગ થશે. હવે એનાથી આગળની વાત કરીએ તો ત્યાંથી ખોરાક આ બધા રસો ભળ્યા પછી ક્યાં જશે? તો એ નાના આંતરડામાં જશે. હવે આ નાનું આંતરડું છે એ નાના આંતરડામાં ખોરાકમાંથી થોડો ઘણા જે ખાસ કરીને કાર્બોદી કે જે ઘટકો વધ્યા હશે ચરબી કે એનું પાચન થશે અને એનાથી પછી ખોરાક મોટા આંતરડામાં જશે. મોટું આંતરડું એ ખોરાકમાં રહેલું પાણી જે હજુ પણ થોડું ઘણું પાણી રહી ગયું છે તો એનું શોષણ કરી લેશે અને ત્યાંથી આપણો ખોરાક મળાશયમાં જશે. એ મળનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે અને મળદ્વાર દ્વારા આપણે નિયમિત રીતે જે ખોરાકનો આપણા શરીરનો અપાચિત ખોરાક છે એનો કચરા સ્વરૂપે આપણે નિકાળ કરીએ છીએ. તો આ એક તંત્ર થઈ ગયું પાચન તંત્ર અને તમને પાચન તંત્ર વિશેની થોડી પ્રાથમિક માહિતી આપી. આની સ્ક્રીનશોટ લઈ લો
અહીંયા ખાસ કરીને આ મેં જેટલી કહ્યું કે ભાઈ આ સૌથી મોટી ગ્રંથિ યકૃત છે, આ સ્વાદુપિંડ છે, એમાંથી ઇન્સ્યુલિન નીકળે છે અને એ બગડી જાય તો ડાયાબિટીસનો રોગ થાય છે, અને આ દાંતના અલગ અલગ પ્રકારો આમાંથી કોઈનો કોઈ પ્રશ્ન પૂછવાની શક્યતાઓ છે. આ દાંતની ગોઠવણીની વાત આપણે કરી દીધી છે, છેદક, રાક્ષી, અગ્રડાળ અને ડાળ આ ચાર પ્રકારના દાંત આપણા મોંમાં હોય છે અને એનું શું કામ છે. તો છેદકનું કામ છે એ ખોરાકને બચકું ભરવાનું, કાપવાનું કામ છે. રાક્ષીનું કામ ચીરવા ફાડવાનું છે. ડાળ અને અગ્રડાળ એ ખોરાકને ચાવવાનું કામ કરે છે. મિત્રો, સાથે સાથે આપણને પ્રશ્ન એ પણ થાય કે આપણે જ્યારે આપણા પાચનતંત્રની વાત કરતા હોય તો પ્રાણીઓમાં પાચનતંત્ર કેવું હશે, અને આપણે પણ એક વિજ્ઞાનની ભાષામાં પ્રાણીઓમાં જ આવીએ છીએ. સજીવના બે પ્રકારો છે, એક પ્રાણીઓ અને બીજી પ્રાણી સિવાયના તમામ વનસ્પતિઓ, અથવા એવું કહેવું તો વનસ્પતિના તમામ પ્રાણીઓ. તો આપણે પણ પ્રાણીઓમાં જ આવીશું, પણ પ્રાણીઓમાં પણ આપણે અલગ અલગ ભાગ પાડીએ તો અહીંયા ઘાસ ખાતા પ્રાણીઓની વાત છે. હવે આ ઘાસ ખાતા પ્રાણીઓ છે એ ઘાસનું પાચન કરી શકે છે, પણ આપણે ઘાસનું પાચન કરી શકીશું ખરા? ના, માનવ ઘાસનું પાચન કરી શકતો નથી. એ પણ કેવું ઘાસ? કાચું ઘાસ, રાધ્યા વગરનું ઘાસ. જો આપણે એવું ઘાસ ખાઈને પાચન કરી શકતા હોત તો આપણે આટલી બધી મહેનતની જરૂર પડત નહીં, આપણે આટલી બધી ચિંતાની જરૂર પડત નહીં. પણ અહીંયા ખાસ કરીને એવું કયું અલગ તંત્ર છે કે જેના કારણે આ પ્રાણીઓ છે એ પ્રાણીઓ આ ઘાસનું પાચન કરી શકે છે? તો મિત્રો, આપણે ઘાસનું નથી પાચન કરી શકતા, એનું કારણ છે કે ઘાસમાં સેલ્યુલોઝ નામનો એક પદાર્થ આવેલો હોય છે. હવે આ સેલ્યુલોઝ છે એનું પાચન આપણે નથી કરી શકતા, પરંતુ એનું જે પાચન છે એ પ્રાણીઓ કરી શકે છે. અને એમાં ખાસ કરીને એક અલગ જે તંત્ર આવેલું છે એનું નામ છે અધાંત્ર. અહીંયા તમને દેખાય છે અધાંત્ર. આ ક્યાં આવેલું હોય છે? તો એ મોટા આંતરડા અને નાના આંતરડાની, સોરી, નાના આંતરડા અને અન્નનળીની વચ્ચે. અહીંયા તમે ખાસ જોશો તો આ અહીંયાથી અહીંયા જુઓ, અન્નનળી અને નાના આંતરડાની વચ્ચે આ તંત્ર આવેલું હોય છે જેને અધાંત્ર કહે છે. અહીંયા અહીંયા ખાસ જોશો આ અધાંત્ર છે. હવે આ અધાંત્ર છે એ અધાંત્રમાં એવા બેક્ટેરિયા આવેલા હોય છે કે જે સેલ્યુલોઝનું પાચન કરી શકે છે. તો અહીંયા ખાલી આટલો જ પ્રશ્ન ખાસ પૂછાયો એવો છે કે અહીંયા એવું કયું તંત્ર આવેલું છે? તો એ અધાંત્ર છે, અને અધાંત્રમાં આવેલા બેક્ટેરિયા એ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે. આ અધાંત્ર માનવમાં આવેલું હોતું નથી, અને એમાં એવા બેક્ટેરિયા નથી રહેલા આપણા શરીરમાં, માનવ શરીરમાં, કે જેથી આપણે આ જે ઘાસનું પાચન કરી શકીએ. તો આટલો ફરક છે પ્રાણીઓના પાચનતંત્રમાં અને આપણા પાચનતંત્રમાં. તો આ ખાસ અંગ જેનું નામ છે અધાંત્ર એ યાદ રાખશો. બીજું એક સૂક્ષ્મજીવ, આ અમીબા એક સૂક્ષ્મજીવ છે કે જેને તમે નરી આંખે જોઈ શકતા નથી. નરી આંખે એટલે કે કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યા વગર. તો આ નરી આંખે તમે ના જોઈ શકો એવું સૂક્ષ્મજીવ, સૂક્ષ્મ એટલે નાનું સજીવ, તો આ અમીબા છે. એ અમીબા ખોરાકનું પાચન કેવી રીતે કરે છે? તો એમાં ખાસ કરીને અહીંયા અલગ અલગ પ્રકારના એના અંગો આવેલા હોય છે કે જે કોષ કેન્દ્ર છે, ખોટા પગ છે, અન્નદાની છે, આ એના શરીરના અંગો છે. હવે અહીંયા ખાસ કરીને જે આપણે વાત કરી કે ખોરાક શેના દ્વારા ગ્રહણ કરશે, તો ખોરાકનો કણ એ અન્નદાની દ્વારા ગ્રહણ કરશે, સોરી, ગ્રહણ કરવાની વાત છે. ગ્રહણ કરવું એટલે અંદર લેવું. તો અંદર તો શેના દ્વારા લેશે? તો એ ખોટા પગ દ્વારા અંદર લેશે. એનું નામ ખોટા પગ કેમ છે? કારણ કે મિત્રો, એ કોઈ પગ નથી, પણ વાસ્તવમાં એ એના શરીરની જે રચના છે કે જેની લંબાઈ ને પગ સ્વરૂપે વાપરે છે, અને એના થકી એ પ્રચલન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. હવે આ ખોટા પગ દ્વારા એ ખોરાકને અંદર ગ્રહણ કરશે. હવે આ ખોરાક અંદર ગયું ત્યારે ત્યાં અન્નધાની દ્વારા એ ખોરાકનું પાચન થશે, અને આ ખોરાક પચી જશે ત્યારે એ કચરો છે એ કચરાનો નિકાલ કરશે. આમ એ ખોરાકનું પાચન અમીબા કરશે. અહીંયા ખાસ શબ્દ છે અન્નધાની, તો આ અન્નધાની દ્વારા ખોરાકનું પાચન થાય છે. અહીંયા તમારે એ જાણવું જરૂરી છે કે ખોરાકનું અંતઃગ્રહણ, અંતઃગ્રહણ એટલે અંદર શેના દ્વારા લે છે? તો એ અંદર ખોરાક લે છે એ ખોટા પગ દ્વારા લે છે. તો મિત્રો, આ મેં ખૂબ ઝડપી પાચનતંત્રની વાત તમારી સમક્ષ મૂકી છે, કારણ કે જો હું
आने व्यवस्थित ने तमारा प्रश्नों लईने चालवानो प्रयत्न करूँ तो एक आखा लेक्चर में एक ज तंत्र चाली शके अने ए आपणे अत्यारे पोसाय एवुं नथी कारण के आपणे खूब झड़पथी आगळ वधी रह्या छीए। હવે હું એક બીજો સ્લાઇડ શો શરૂ કરું છું અને એ બીજા તંત્રનો છે। વન મિનિટ બેટું, આ શેર થઈ રહ્યું નથી, મને લાગે છે મેં એક સાથે ઘણા પીપીટી નીચે ખોલેલા છે એટલે આ તકલીફ જણાઈ રહી છે, તો હું બીજા પીપીટી હાલ બંધ કરી દઉં છું। તમારા અહીંયા સાઈડમાં પ્રશ્નો આવી રહ્યા છે પણ એ પ્રશ્નો અત્યારે આપણે લઈ શકીશું નહીં કારણ કે આપણે જો પ્રશ્નો લેવા જઈશું તો આપણી જે મુખ્ય ચર્ચા કરવાની છે એ સાઈડમાં રહી જશે, એટલે ખાસ હું તમને એની પ્રાથમિક માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું। બાકી તમે તમારા જે પ્રશ્નો હોય ગૂગલ સર્ચ કરશો તો એવા કોઈ પ્રશ્નો નથી કે જે પ્રશ્નોની જવાબ આપણને ના મળે, તો ગૂગલ સર્ચમાંથી તમને આ કોઈ અહીંયા પૂછ્યું કે ભાઈ આંતરડું કેટલું લાંબુ હોય છે તો આ બધા પ્રશ્નો તમે ગૂગલમાંથી મેળવી શકશો ખૂબ સરળતાથી। એટલે મારું તમને અંગત એક સૂચન છે કે આવા જો પ્રશ્નો કોઈ તમને હોય તો એને માટે ગૂગલ સર્ચ એ બેસ્ટ છે। હવે આપણે જે વાત કરવાના છીએ એ છે મનુષ્યમાં શ્વસન। તમને આ સ્લાઇડ દેખાતી હશે? હા દેખાઈ રહી છે, હા દેખાઈ રહી છે। મનુષ્યમાં શ્વસન ની વાત કરીએ તો પહેલા તો શ્વસન તંત્ર શું કામ કરે છે, તો આપણે શરીરમાં જે બે વાયુઓ મુખ્ય છે, એક ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, આ બે વાયુઓની લેવડ દેવડ સાથે જે તંત્ર સંકળાયેલું છે એ તંત્ર છે શ્વસન તંત્ર। અને આ શ્વસન તંત્રના અલગ અલગ અંગોની આપણે વાત કરવી હોય તો એ અંગો અહીંયા હું તમને બતાવવાનો પ્રયત્ન કરું, તો સૌથી પહેલાં શરૂઆત થાય છે નાસિકા કોટકથી। ફરીથી કહું છું મિત્રો, આનું એક સ્ક્રીનશોટ લઈ લેશો કે આ સ્ક્રીનશોટ તમને એક મટીરિયલ તરીકે કામ લાગીશ। હવે આ નાસિકા કોટર, નાસિકા એટલે આપણું નાક, અને નાસિકા કોટર એટલે નાકમાં આવેલું પોલાણ, તો આ નાસિકા કોટરથી આપણે શ્વસન તંત્રની શરૂઆત કરીએ છીએ। એના એને આગળ પણ બે આપણા નાકમાં બે છિદ્રો આવેલા છે જેને કહેવાય છે નાસિકા છિદ્ર। હવે આ નાસિકા છિદ્રથી આપણે હવાને અંદર લઈએ છીએ, અને એ હવા જો મિત્રો અહીંયા એક શબ્દ ખાસ વાપરવો જોઈએ કે આપણે અંદર હવા લઈએ છીએ, એવું નથી કે ભાઈ આપણે અંદર ઓક્સિજન જ લઈએ છીએ, આપણે હવા લઈએ છીએ અને હવામાં તો ઘણા બધા વાયુઓ એક સાથે અંદર જાય છે, એટલે આ તમારું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના હોવું જોઈએ કારણ કે આપણા નાકમાં એવી કોઈ રચના નથી કે આપણા નાકમાં જે છિદ્ર છે એમાં ફક્ત ઓક્સિજન વાયુ જ જાય અને બીજા બધા ગળાઈ જાય, એવું થતું નથી। આપણા નાસિકા કોટરમાં એક સાથે આખી હવા જાય છે। હવે આ હવા જે નાસિકા કોટરમાં થઈને અંદર પ્રવેશે છે એ એનાથી આગળ અહીંયા આપણે મુખ ગુહાની વાત કરી ગયા અને એ આવી ગઈ પાચન તંત્રમાં, તો ત્યાંથી પણ આપણે કેટલીક વાર હવા લેતા હોઈએ છીએ, ખાસ કરીને જ્યારે આપણે દોડતા હોઈએ અને વધારે ઓક્સિજનની આપણને જરૂર હોય ત્યારે આપણે નાકથી પૂરતા પ્રમાણમાં હવા નથી લઈ શકતા, એટલે એના આપણે મોઢાના વડે પણ હવા લેતા હોઈએ છીએ। તો પણ આ ખોટું છે મિત્રો, મુખ ગુહાથી ક્યારેય શ્વાસ લેવો ન જોઈએ નહીં,
કારણ કે આપણા નાકમાં એવી રચના છે કે જે હવાને ફિલ્ટર કરી શકે. ફિલ્ટર એટલે કે જે રોગના સૂક્ષ્મ જીવાણુઓ હોય એમાંથી ઘણા બધા સૂક્ષ્મ જીવાણુઓ એ નાકમાં જ રોકાઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આપણા નાકમાં, મનુષ્યના નાકમાં મોટેભાગે વાળ જેવી સૂક્ષ્મ રચનાઓ આવેલી હોય છે, સૂક્ષ્મ સૂક્ષ્મ વાળ આવેલા હોય. અને આ કોઈ નકામા નથી, ભલે આપણને એ એનાથી અણગમો, પણ એ શું કામ કરે છે તો એ હવાને ફિલ્ટર કરવાનું કામ કરે છે. સાથે સાથે નાકમાં એક શ્લેષ્મ દ્રવ્ય હોય છે, ચીકણું પ્રવાહી હોય છે, એનું પણ કામ એ છે કે ધારો કે તમે બહારથી હવા લીધી, આમાં ધૂળના રજકણો છે, તો એ બધા ધૂળના રજકણો નાકમાં જ ચોંટી જશે અને ખાલી અંદર હવા જ જશે. જો આવું ના થાય તો આવા ધૂળના રજકણો આપણા શ્વસન તંત્ર સુધી પહોંચી જાય છે અને આપણા ફેફસાને નુકસાન કરે છે. એટલે કુદરતે ખૂબ સરસ રચનાઓ આપણને આપી છે. આપણા કરતા ઘણું બધું આગળ વિચાર્યું છે, વિજ્ઞાન કરતા પણ ખૂબ આગળ વિચાર્યું છે. મિત્રો, વિજ્ઞાનનું કામ એ છે કે કુદરતને સમજવું, કુદરત સાથે સ્પર્ધા કરવાનું કામ એ વિજ્ઞાનનું નથી. તો અહીંયા જે નાક દ્વારા, નાકમાં જે વાળ છે એ આ રીતે આપણને બચાવ કરે છે. હવે હવા નાસિકા કોટરમાંથી આગળ જાય છે કંઠનળીમાં. કંઠનળીમાંથી આગળ, કંઠનળીમાં જે એક રચના આવેલી હોય છે એ છે શ્વાસનળી. તમે અહીંયા જોઈ શકો છો આ શ્વાસનળી. આ શ્વાસનળીમાંથી જે એના હજુ બે ભાગ પડશે આગળ જતા. શ્વાસનળીના જે બે ભાગ પડે છે, અહીંયા એક બીજું ચિત્ર હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. સ્લાઇડ શોમાં જો આ આવી શકે, અહીંયા આપણે ચિત્ર કદાચ નથી પણ હું તમને અહીંયા કહી દઉં છું. તો આ શ્વાસનળીના બે ભાગ પડે છે, એ છે શ્વાસવાહિની. એના બે ફાંટા પડશે, એક ડાબી બાજુ જશે, એક જમણી બાજુ જશે, જેને આપણે શ્વાસવાહિની કહીશું. તમે જોઈ શકો છો, આ જો આ શ્વાસનળી છે, એના બે ભાગ, એક આ ડાબી બાજુ જાય છે, એક જમણી બાજુ જાય છે. તો આ એના બે ભાગ પડે છે, એને શ્વાસવાહિની કીધું. હવે આ શ્વાસવાહિનીના પણ ઘણા બધા ભાગ તમને અહીંયા દેખાયેલા છે, એને કહીશું શ્વાસવાહિકા. અને આ શ્વાસવાહિકા પણ આગળ જતા એકદમ નાના નાના ભાગોમાં, જે તમને અહીંયા એકદમ આ દેખાય છે, જુઓ, એકદમ નાના ભાગોમાં એનું વિભાજન થાય છે, અને એ છે વાયુકોષ્ઠ. તમને થાય વાયુકોષ્ઠ શબ્દ શું છે? તો આ વાયુકોષ્ઠ એક પ્રકારના ફુગ્ગા જેવી રચનાઓ હોય છે, અને આપણે જે હવા લઈએ છીએ એ હવા અંતેશયમાં ભરાય છે, તો વાયુકોષ્ઠમાં ભરાય છે, અને વાયુકોષ્ઠ ફૂલે છે, ફુગ્ગાની જેમ ફૂલે છે. હવે આ વાયુકોષ્ઠ છે એ વાયુકોષ્ઠની આજુબાજુ અલગ અલગ રક્તવાહિનીઓ વીંટળાયેલી હોય છે. આ થોડું ડિટેલ છે, એ પછી હું તમને વાત કરું છું. પહેલાં આપણે એના અંગોનો અભ્યાસ કરી લઈએ. તો આ વાત થઈ ગઈ શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસવાહિકા અને વાયુકોષ્ઠ, આના નાના નાના ભાગો છે. પણ મુખ્ય જે ભાગ છે કે ડાબી બાજુ અને જમણી બાજુ તમને દેખાય છે, આ ભાગ જુઓ, આ ભાગ કહું, આ ઉપર છે તો પાંસળીઓ છે, પણ પાંસળીઓની અંદરની બાજુ દેખાય છે ફેફસા છે, આ ફેફસા છે. અહીંયા બે ફેફસા હોય છે, ડાબું ફેફસું અને જમણું ફેફસું. અહીંયા પણ એક પ્રશ્ન પૂછાઈ શકે કે કયું ફેફસું સહેજ નાનું હોય છે, ડાબું કે જમણું? તો ડાબું ફેફસું આપણું સહેજ નાનું હોય છે, કારણ કે ડાબી બાજુ હૃદય આવેલું હોય છે, અને હૃદયના કારણે ડાબું ફેફસું જમણા ફેફસા કરતાં સહેજ નાનું હોય છે. તો આ ફેફસાનું રક્ષણ કોણ કરે છે? એ ફેફસાનું રક્ષણ કરવાનું કામ પાંસળીઓ કરે છે, કારણ કે ફેફસા તો એકદમ નાજુક છે. ધારો કે કોઈ તમને તમારા મિત્ર કે અકસ્માતે તમારા છાતીમાં માર વાગે તો તમારા ફેફસાને નુકસાન થઈ જાય, પણ એવું નથી થતું, કારણ કે આપણા ફેફસાની ઉપર પાંસળીઓ આવેલી હોય છે, અને આ પાંસળીઓ છે એ ફેફસાનું રક્ષણ કરતી હોય છે. તો આ અહીંયા એક ખાસ બીજો અગત્યનો જે એક અંગ છે એ છે ઉરોદર પટલ. આ નીચે દેખાય છે, જુઓ, ઉરોદર પટલ. પટલ એટલે પડદો. એ ઉર અને ઉદર, ઉરોદરના શબ્દને આપણે બે ભાગ પાડીએ, સંધિ છૂટી પાડીએ, તમે તેમાં બહુ જાણકાર હશો, તો ઉર અને ઉદર એવો એનો ભાગ પડશે, એટલે એ ઉરોદર કહેવાશે. તો ઉર એટલે છાતી અને ઉદર એટલે પેટ. તો છાતી અને પેટની વચ્ચે આવેલો પડદો એટલે કહેવાશે ઉરોદર પટલ. તો આ ઉરોદર પટલ છે, એ ઉરોદર પટલનું કામ પણ અતિ મહત્વનું છે. એ શું કામ કરે છે? તો ફેફસામાં જ્યારે હવા ભરાય છે, આ હું આગળ આખી રચના આની સમજાવીશ, પણ એ ફેફસાનું જ્યારે હવા ભરાય છે ત્યારે ફેફસાનું કદ વધે છે, અને આ કદ વધે છે ત્યારે ઉરોદર પટલ નીચે જાય છે, અને જ્યારે આપણે હવા બહાર કાઢીએ છીએ ત્યારે ઉરોદર પટલ ઉપર આવે છે. એ આગળની હું એક આકૃતિ સાથે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ.
પણ આ મેં કેટલાક અંગોની તમને માહિતી આપી અને આ દરેક અંગોનું શું કાર્ય છે એની વાત કરી. હવે આ શ્વસન આપણે શા માટે કરીએ છીએ, શ્વાસ આપણે શા માટે લઈએ છીએ, તો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે આપણને આ શ્વસનની જરૂર પડે છે. તમને ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે આપણે શ્વસન કેવી રીતે કરતા હોઈએ? તો આપણે શ્વસનમાં જે ઓક્સિજન વાયુ લઈએ છીએ એ ઓક્સિજન વાયુ શરીરમાં જઈ અને અંતે ક્યાં છે, કોષમાં જઈને એ ખોરાક સાથે જોડાશે અને ગ્લુકોઝ અને ઓક્સિજન બંને ભેગા થશે ત્યારે એમાંથી આટલી વસ્તુ છૂટી પડશે, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ. તો આ ઓક્સિજનનું મુખ્ય કાર્ય શું છે? તો ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવા માટેનું કામ ઓક્સિજનનું છે અને ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવા માટે જ આપણે શ્વસન કરીએ છીએ. અહીંયા બે શબ્દો છે, શ્વાસ અને ઉચ્છ્વાસ. તો તમે અંદર જે હવા લો છો શ્વસન દરમિયાન, આપણે ઓક્સિજન વાયુ અંદર લઈએ છીએ એને શું કહીશું? શ્વાસ. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને બહાર કાઢીએ છીએ એને શું કહીશું? ઉચ્છ્વાસ. અહીંયા પણ ખાસ અગત્યનું કે શ્વાસમાં આપણે કયો વાયુ લઈએ છીએ? લઈએ છીએ તો હવા, પણ શરીર કયો વાપરે છે? તો ઓક્સિજન. અને શરીર બહાર કયો વાયુ કાઢે છે? તો બહાર નીકળશે કાર્બન ડાયોક્સાઇડ. શ્વસનના બે પ્રકાર છે મિત્રો, જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસન કોને કહેવાશે, અજારક શ્વસન કોને કહેવાશે, એની થોડી ચર્ચા આપણે ઝડપથી કરી લઈએ. તો ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય એને જારક શ્વસન કહેવાશે. અને અહીંયા જરાક લખ્યું છે, ભૂલ છે, એ જારક આવશે. ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક કહેવાશે, ઓક્સિજનની હાજરી વગર જે શ્વસન થશે એને અજારક કહેવાશે. તમને પ્રશ્ન થાય કે આવું વળી થઈ શકે, ઓક્સિજનની હાજરીમાં શ્વસન થઈ શકે? હા, હું તમને એક ઉદાહરણથી સમજાવું કે તમે જ્યારે દોડતા હોય, કોઈ તમારા મિત્ર હોય અને તમે સવારે ચાલવા જવાનું નક્કી કર્યું હોય અને એમાં દોડતા હોય ત્યારે, બહુ ઘણા દિવસે આવું દોડવા જયા હોય, કસરત કરવા ગયા હોય, ત્યારે શું થાય? તમે જોજો તમારા સ્નાયુઓ છે એ જકડાઈ જશે. એ આ અથવા ક્રિકેટ રમવા જાઓ ત્યારે પણ આવું થાય છે કે સ્નાયુઓ જકડાઈ જાય. આવું થવાનું કારણ શું? તો આવું થવાનું કારણ એ છે કે તમારે ઓક્સિજનની જરૂરિયાત વધારે હોય છે, દોડતા હોય, કસરત કરતા હોય, અને તમે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી લઈ શકતા. હવે કસરત કરતા હોય ત્યારે શક્તિ પણ વધારે વપરાય, એટલે શરીરને વધારે શક્તિની જરૂર પડે. એટલે શરીર વધારે શક્તિ મેળવવા શ્વસન જોરથી કરશે, પણ એને પૂરતો ઓક્સિજન ના મળવાથી આપણા જે કોષો છે એ અજારક શ્વસન શરૂ કરી દેશે, ઓક્સિજનની ગેરહાજરીમાં એ શ્વસન કરી દેશે, અને એના કારણે આપણા સ્નાયુઓમાં એક અહીંયા હું તમને ખાસ બતાવું છું કે જે અહીંયા જરૂરી છે, લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. આ લેક્ટિક એસિડ શું કામ ઉત્પન્ન થાય છે? જે મેં વાત કર્યું એ કે તમે પૂરતો ઓક્સિજન ના લઈ શક્યા એટલે અજારક શ્વસન થયું, અને અજારકના કારણે લેક્ટિક એસિડ ઉત્પન્ન થયો. આ લેક્ટિક એસિડ ઉત્પન્ન થવાથી જ તમને સ્નાયુઓનો દુખાવો થાય છે, સ્નાયુઓ ખેંચાઈ જાય છે. તો અહીંયા આ પ્રશ્ન આવી છે કે ભારે કસરત થવાથી સ્નાયુઓ ખેંચાઈ જવાનું કારણ શું? તો એનું કારણ છે અજારક શ્વસન, અને અજારક શ્વસનના કારણે ઉત્પન્ન થતો લેક્ટિક એસિડ. હવે શ્વસન દર કરીને એક બીજો શબ્દ છે. શ્વસન દર એટલે એક મિનિટમાં વ્યક્તિ જેટલી વખત શ્વાસોશ્વાસ કરે છે, શ્વાસ લે છે અને છોડે છે, આ બંને ક્રિયા ભેગી થાય એટલે એને કહેવાશે શ્વાસોશ્વાસ. તો એક મિનિટમાં વ્યક્તિ જેટલી વખત શ્વાસ લેતી હોય અને છોડતી હોય એને કહેવાશે શ્વસન દર. સામાન્ય રીતે આરામ તમે કરતા હોય અને આરામની સ્થિતિમાં તમારો શ્વસન દર છે એ 15 થી 18 જેટલો હોય છે, એટલે કે તમે 15 વખત શ્વાસ લો છો અને 15 વખત શ્વાસ છોડો છો આરામની સ્થિતિમાં, 15 થી લઈને 18. પણ ભારે કસરત કરો છો, દોડો છો, રમો છો, ત્યારે આ શ્વસન દર વધીને 25 જેટલો થઈ જાય છે. આમાંથી પ્રશ્નો કેવી રીતે પૂછાઈ શકે? તો એ રીતે કે ભાઈ ચલો એક દાદા છે, બેઠા બેઠા છાપું વાંચે છે, તો એમનો શ્વસન દર કેટલો હશે? તો એ આરામની સ્થિતિ જ કહેવાશે અને એમાં એમનો શ્વસન દર 15 થી 18ની વચ્ચે હશે. એવું પૂછાય કે કોઈ એક બાળકનું નામ આપી દીધું હોય, ઉદાહરણ તરીકે ક્રિષા, ક્રિષા છે એ રમત રમી રહી છે, તો એનો શ્વસન દર કેટલો હશે? તો એ 25ની આજુબાજુ હોઈ શકે. આવા પ્રશ્નો તમને આમાંથી પૂછાઈ શકે. આપણે આ વાત કરી દીધી છે એટલે મેં તમને સમજાવી દીધું છે કે શ્વાસ કેવી રીતે લઈએ છીએ. ખાસ કરીને આ બે આકૃતિ સમજવી જરૂરી છે જેમાં ઉરોધર પટલની વાત ખાસ આવશે. અહીંયા એક આકૃતિ છે એ શ્વાસની ઘટના વખતની, આ જોઈ શકો છો તમે, એ આકૃતિ છે શ્વાસની ઘટનાની છે, અને બી આકૃતિ છે એ ઉચ્છ્વાસની ઘટનાની છે. તો તમને થાય કે શ્વાસ અને ઉચ્છ્વાસ એમાં કેવી ઘટનાઓ બને છે? તો આપણે પહેલાં શ્વાસને સમજીએ કે શ્વાસમાં
આપણે હવા અંદરની તરફ લઈએ છીએ અને આ હવા અંદરની તરફ જાય છે ત્યારે આપણા ફેફસા એ ફૂલે છે, કારણ કે ઓલા વાયુકોષ્ઠ છે, વાયુકોષ્ઠમાં હવા ભરાશે અને ફેફસા ફૂલશે. આ ફેફસા ફૂલવાથી પાંસળીઓ બહાર આવશે. તો મિત્રો આટલી ત્રણ ક્રિયાઓ સાથે થાય છે, એક તો હવા અંદર જાય છે, ફેફસા ફૂલે છે, પાંસળીઓ બહાર આવે છે, અને ત્યારે જ આપણે જે ઉરોદર પટલની વાત ઉદર પટલ છે એ ઊંચો આવશે, ઉપર આવશે, પાંસળીઓ પાછી સંકોચાશે, કારણ કે ફેફસા એ સંકોચાશે, એમાંથી હવા બહાર નીકળશે એટલે ફેફસા સંકોચાઈ જશે અને હવા બહાર નીકળશે. તો અહીંયા પણ ત્રણ ઘટનાઓ આનાથી ઉલટા ક્રમમાં થાય છે. તો શ્વાસ આપણે કેવી રીતે લઈએ છીએ, તો શ્વાસ દરમિયાન કઈ કઈ બીજી ઘટનાઓ બને છે એ અહીંયા તમે આ બંને આકૃતિને સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમને પાછળથી પણ સમજાઈ શકે. આકૃતિ જોઈને તમે સમજી જશો, આમાં મારે વધારે ચર્ચા કરવાની જરૂર નથી. અહીંયા તમે જોઈ શકો છો એમ આ પણ ખાસ અગત્યનું છે, પૂછવા માટે તો કંઈ પણ પૂછી શકાય પણ આ પ્રશ્નો થોડો સમજવા જાય લાયક છે કે જે શ્વાસની હવા છે, તમે હવા અંદર લો છો ત્યારે આપણે જાણીએ છીએ હવામાં કેટલા ટકા ઓક્સિજન છે, 21% ઓક્સિજન છે હવામાં, અને હવામાં કાર્બન ડાયોક્સાઈડ કેટલો છે, તો 0.04% કાર્બન ડાયોક્સાઈડ હવામાં છે. આ વિજ્ઞાનની ચોપડીમાં આપેલું પ્રમાણ છે જેને આપણે કાયદેસર માન્ય ગણી શકીએ. તો 21% ઓક્સિજન છે અને 0.04% કાર્બન ડાયોક્સાઈડ છે જે હવામાં છે, જેને આપણે શ્વાસમાં લઈએ છીએ હવા. હવે જ્યારે ફેફસામાંથી આ હવા બહાર નીકળે છે એટલે એને કહીશું ઉચ્છવાસની હવા. એમાં ઓક્સિજન કેટલો થાય હોય છે, 16.4%, અને કાર્બન ડાયોક્સાઈડ કેટલો હોય છે, 4.4%. આનો પણ દરેક સ્લાઇડનો સ્ક્રીનશોટ લગાવી દેશો મિત્રો. આવું કેમ થાય છે, ઓક્સિજન 21% છે તો એ ઘટીને 16.4% કેમ થઈ ગયો, કાર્બન ડાયોક્સાઈડ 0.04% હતો એ તો એ વધીને 4.4% કેમ થઈ ગયો, કારણ કે આપણે જે શ્વાસમાં હવા લીધી એ 21% ઓક્સિજન હતો, એમાંથી કેટલોક ઓક્સિજન આપણા શરીરે ઉપયોગમાં લઈ લીધો એટલે હવે બહાર નીકળશે, એમાં તો પૂરેપૂરો 21% નહીં હોય, કારણ કે આપણા શરીરે કેટલોક વાપરી લીધો છે, માટે ઓછો ઓક્સિજન બહાર નીકળે છે. જ્યારે આપણા શરીરમાં જે કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન થયો છે, એ કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળે છે એટલે ઉચ્છવાસમાં 4.4 કાર્બન ડાયોક્સાઈડ નીકળે છે, જે 0.04% હતો એની જગ્યાએ 4.4% થઈ ગયું. તો આ જે વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો એનાથી ખબર પડ્યો કે આપણું શરીર ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઈડને મુક્ત કરે છે શ્વસન દરમિયાન. આ વાત આપણે કરી દીધી, શ્વસન તંત્રની શરૂઆત નાકથી થાય છે. નાકમાં શ્લેષ નામનો ચીકણો પદાર્થ અને વાળ હોય છે જે ધૂળના રજકણો અને સૂક્ષ્મજીવોને શરીરમાં જતા અટકાવે છે. નાકમાં શ્વાસનળી આગળ સી આકારની કુર્ચા જેવી કડીઓ હોય છે, એ એક ખાસ તમારે નથી સમજવાનું પણ એટલા માટે હોય છે, એ એક ખાસ કુર્ચા જેવી કડક તમે જોજો, આમ ગળામાં અટશો તો તમને આ અનુભવાશે કે ભાઈ સી આકાર જેવો તમને ભાગ દેખાશે. એ શું કામ છે, તો શ્વાસનળી ભેગી ના થઈ જાય. જો એ ના હોય અને તમે અંદર હવા લો તો આ શ્વાસનળી ભેગી થઈ જાય, ભેગી થઈ જાય તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે, એટલે કુદરતે ત્યાં એવો થોડો કડક ઉર્જા જેવી કડીઓ મૂકેલી છે અને જે આપણા શ્વાસનળીને બંધ થતી અટકાવે છે. હવે આ અહીંથી શ્વાસનળી બે ભાગમાં વહેંચાય છે જેને આપણે શ્વાસવાહિની કીધી. શ્વાસવાહિનીના બે ભાગ ફેફસામાં દાખલ થાય છે, ડાબા ફેફસામાં અને જમણા ફેફસામાં. શ્વાસવાહિની ફેફસામાં દાખલ થઈને શ્વાસવાહિકામાં એનો ભાગ પડે છે. શ્વાસવાહિકા એ સૌથી છેલ્લે નાનામાં મેં જે તમને કહેતા વાયુકોષ્ઠો, આ જુઓ મિત્રો આ વાયુકોષ્ઠો છે. હવે આ વાયુકોષ્ઠો શું કામ કરે છે, તો એમાં હવા આવશે, એ હવામાંથી એ જે એની આજુબાજુ આ તમને આકૃતિમાં આ દેખાય છે એ રુધિર વાહિનીઓ છે, લોહીની નળીઓ છે. એ લોહીની નળીઓ વાયુકોષ્ઠો આજુબાજુ વીંટળાયેલી હશે, એ ઓક્સિજન લઈ લેશે અને કાર્બન ડાયોક્સાઈડ એને આપી દેશે. તો વાતાવરણની આ સ્વાસ્થ્યને આપણી વાત કરી છે એટલે એની હવે ડિટેલ વાત કરતા નથી એમ કહેવા દઈએ, નહીતર ટાઈમ આપણો ખૂટશે. હવે બીજા પ્રાણીઓની વાત કરતા હોઈએ શ્વસનની, તો વંદામાં એવી કઈ રચના હોય છે, તો શ્વસન છિદ્રો આવેલા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો એ શ્વસન છિદ્રોથી
આવવાનું લેવડ દેવડ કરી શકે. એ જ રીતે એનાથી આગળ બીજી વાત કરવી હોય તો આપણે અહીંયા માછલી, માછલી છે એ માછલીમાં ઝાલર આવે છે અને ઝાલર દ્વારા એ શ્વસન કરતું હોય છે. તો આ પૂછાય કે ભાઈ માછલીનું નાક કયું, એટલે આપણું જેમ નાક કામ કરે છે એમ માછલીમાં આવું કામ કોણ કરે છે, તો ઝાલર અથવા એને ચૂઈ કહી શકીએ, એ કામ માછલીમાં ઓક્સિજન લેવાનું અને છોડવાનું કામ કરે છે. અળસિયું કામ કેવી રીતે કરે છે, તો અળસિયામાં એની જે ચામડી છે, અળસિયું અને ડેડકો બંને એની ચામડી ભીની હોય છે, કારણ કે એ ચામડી દ્વારા શ્વસન કરે છે. આ તમારા માટે થોડું નવું લાગી શકે, પણ અળસિયું અને ડેડકો બંને ચામડી દ્વારા શ્વસન કરે છે. માછલી ઝાલર એને કહેવાશે અને એનું બીજું જ નામ છે ચૂઈ, બંને એક જ નામ છે, એના દ્વારા શ્વસન કરે છે. અને વંદો છે શ્વસન છિદ્રો દ્વારા શ્વસન કરે છે. તો આ શ્વસન તંત્રની વાત કરી દીધી. હવે અહીંયા વનસ્પતિમાં પણ શ્વસનને આપણે સાથે સાથે સાંકળી લઈએ, ભલે પ્રાણીઓની જ અત્યારે વાત કરતા હતા, પણ વનસ્પતિની વાત થોડીક સાથે કરવી જરૂરી છે, કારણ કે આ અગત્યનો ટોપિક છે એટલે અહીંયા લીધેલો છે. તો વનસ્પતિ પણ શ્વસન કરે છે, આપણી જેમ જ શ્વસન કરે છે, પણ એ શ્વસન કરવા માટે કયા અંગનો ઉપયોગ કરે છે, પર્ણનો. પર્ણમાં જે પર્ણરંધ્ર છે, પર્ણરંધ્ર મિત્રો શું છે અહીંયા ખાસ સમજો, આ પર્ણ છે અને એનું પર્ણરંધ્ર છે. રંધ્ર એટલે કાણું અથવા છિદ્ર, અને પર્ણ એટલે પાંદડું, પાંદડામાં આવેલા નાના નાના છિદ્રો એટલે એને કહેવાશે પર્ણરંધ્ર, જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા, સૂક્ષ્મ દર્શક યંત્ર વડે જોઈ શકીશું. પણ એવું નથી કે ખાલી પાંદડા જ શ્વસન કરતા હોય, કેટલીક વનસ્પતિના મૂળ પણ શ્વસન કરતા હોય છે. મોટા ભાગે વનસ્પતિના મૂળ એ વાયુઓનું લેવડ દેવડ કરતા હોય છે. વનસ્પતિ અને શ્વાસ, વનસ્પતિ પણ શ્વાસમાં, મેં કહ્યું એમ તમને, કયો વાયુ લે છે, ઓક્સિજન આપણી જેમ જ, અને ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. મિત્રો અહીંયા મારે તમારી ખાસ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરી દેવી જોઈએ, અને એ છે કે ઘણા બધા એવું કહે છે કે ભાઈ વનસ્પતિ તો કાર્બન ડાયોક્સાઇડ અંદર લઈ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. પણ વનસ્પતિમાં બે અલગ અલગ ઘટનાઓ છે. એ બે ઘટનાઓ કઈ છે, તો એક છે શ્વસન અને બીજું છે પ્રકાશ સંશ્લેષણ. શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ બે અલગ અલગ ઘટનાઓ છે, અને બંનેમાં આ તફાવત તમે સમજશો તો તમને આ ખબર પડશે. શ્વસન એ આપણી જેમ જ કરે છે, એ શ્વાસમાં ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. પણ પ્રકાશ સંશ્લેષણમાં શું કરે છે, તો પ્રકાશ સંશ્લેષણમાં એ કાર્બન ડાયોક્સાઇડ વાપરે છે કે જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષે છે, અને એનો ઉપયોગ એ ખોરાક બનાવવા કરે છે અને એ ઓક્સિજનને મુક્ત કરે છે. તો શ્વસનમાં તો આપણી જેવું જ આવશે, ઓક્સિજન અંદર લેશે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશે. પણ પ્રકાશ સંશ્લેષણ એટલે કે ખોરાક બનાવવાની ઘટનામાં એ શું કરશે, પ્રકાશ બનાવવાની સોરી ખોરાક બનાવવાની ઘટનામાં એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરશે અને ઓક્સિજન મુક્ત કરશે. આ તફાવત ખાસ સમજો મિત્રો, શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ એકબીજાથી તદ્દન જુદા છે. આ પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય છે એ તમને અહીંયા સમજાવ્યું છે કે પ્રકાશ સંશ્લેષણ માં એ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે, સાથે ખનિજ ક્ષારો પણ લે છે. પર્ણમાં હરિત દ્રવ્ય આવેલું હોય છે. આ પણ પૂછી શકાય કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, જ્યારે માનવ કે બીજા પ્રાણીઓ પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી, કેમ? કારણ કે એમના અંદર હરિત દ્રવ્ય આવેલું હોતું નથી, હરિત દ્રવ્યની ગેરહાજરીમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. સાથે સાથે એ કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી લેશે, તો પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા એ કાર્બન ડાયોક્સાઇડ અંદર લેશે. તમે જોઈ શકો છો અંદર બતાવ્યો છે કાર્બન ડાયોક્સાઇડ, અને ઓક્સિજનને બહાર નીકળતો બતાવ્યો છે. તો આ આવી ગયું હવે પ્રકાશ સંશ્લેષણ. આગળ વાત કરી એ શ્વસનની કરી, એટલે જ હું આ બે એક સાથે તમને સમજાવતો જઉં, અને એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરશે. પોષણના બે પ્રકાર છે, સ્વાવલંબી અને પરાવલંબી. સ્વાવલંબી એટલે પોતાની જાતે ખોરાક બનાવતો હોય એવા, એવું છે ખાલી વનસ્પતિ. પરાવલંબી એટલે એ બીજાના ઉપર ખોરાક માટે આધાર રાખતા હોય, જેમ કે આપણે, આપણે જાતે ખોરાક નથી બનાવી શકતા. તમે કહેશો રસોડામાં તો બનાવીએ, એ ઠીક છે, એવી રીતે નહીં, પણ વનસ્પતિની જેમ જ આપણે આપણા શરીરમાં ખોરાક નથી બનાવી શકતા, આપણે ખોરાક બહારથી ખાવો પડે છે. તો એના આધારે જાતે ખોરાક બનાવતા હોય તો સ્વાવલંબી, અને બીજો ખોરાકનો ઉપયોગ કરતા હોય તો પરાવલંબી. પ્રકાશ સંશ્લેષણનું આ એક સમીકરણ તમને સમજાવ્યું છે. આ સમીકરણ તમે યાદ રાખશો તો પ્રકાશ સંશ્લેષણ સમજાઈ જશે. એ કાર્બન ડાયોક્સાઇડ
अने पानी नो उपयोग करी सूर्य प्रकाश नी हाजरी में हरित द्रव्य नी मदद थी ये बे पदार्थों बनावे छे कार्बोदित। आ कार्बोदित एटले एने एनो खोराक बनाव्यो अने ऑक्सीजन वायु ने मुक्त करे छे। फरीथी कहूँ छूँ कि हूँ प्रकाश संश्लेषण नी बात करी रह्यो छूँ, एमां ऑक्सीजन मुक्त थाय छे ज्यारे श्वसन में कार्बन डाइऑक्साइड वायु मुक्त थाय। परावलंबी पोषण में पण अलग अलग प्रकारों छे। तो आ अमरवेल नामनी जे वनस्पति छे ए परोपजीवी छे। हवे परोपजीवी पाछो परावलंबी जेवो तमने लागशे। परोपजीवी एटले बीजाना ऊपर रहीने जीववू अथवा बीजाना शरीरमां रहीने जीववू। तो अहींया आ आ चित्र मैं बतावी छे ए अमरवेल छे। आ एक वृक्ष छे ने वृक्षनी ऊपर तमने आ पीळा पीळा रंगनी जे